विद्यार्थी मित्रों, उधार अने जमाना नियमों, उधार अने जमा, डेबिट अने क्रेडिट, उधार एटले डेबिट कहवाय अने जमा एटले क्रेडिट कहवाय। हिसाबी पद्धति में तमे जोशो तो बे पायाना मेन शब्द जे उधार अने जमा, द्विनानी नामा पद्धति ना दरेक व्यवहारनी बे असर थाय छे। बराबर, आपकी जे हिसाबी पद्धति जे द्विनोंधी नामा पद्धति पर रचायेली छे। याद राखजो विद्यार्थी मित्रों, द्विनोंधी नामा पद्धति एटले दरेक व्यवहारनी द्विनोंध बे असर थाय छे। बराबर, एमा याद राखजो एक असर उधार थाय तो बीजी असर जमा थाय छे। बराबर, उधार अने जमानी साची अने खरी समझूती हिसाबी पद्धतिनी साची अने खरी समझूती छे। जेने उधार जमा खबर पड़ी जाए एने ज खरी समझूती खबर पड़े। एटले उधार जमानी साची समझूती ए ज हिसाबी पद्धतिनी खरी समझूती छे। हिसाबी पद्धतिमां बे बाजुओनो उपयोग करवामां आवे छे। बराबर विद्यार्थी मित्रों, डाबी बाजुने हिसाबी खातामां उधार तरीके ओळखाय छे અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા તરીકે ઓળખાય છે। હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે ખાતાની ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ નોંધવામાં આવે છે, અને હિસાબોમાં કોઈ ખાતું જમા કરવું એટલે જમા બાજુએ એટલે કે જમણી બાજુએ નોંધ કરવામાં આવે છે। ઉધાર જમાના નિયમોની ચર્ચા આપણે પછીના ચેપ્ટરમાં કરેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાલી થોડું સમજૂતી આપી દઉં કે ભાઈ ઉધાર જમા કેવી રીતે થાય છે। હજુ પછીના ચેપ્ટરમાં આપણે આની ડિટેલથી ચેપ્ટર વાઇઝ ચર્ચા કરવાની છે। હવે મેં તમારી સમક્ષ એક ખાતું રજૂ કરું છું, જુઓ। જો વિદ્યાર્થી મિત્રો, આ તમારું એક ખાતું છે, ધ્યાનીનું ખાતું છે। બરાબર, હવે આ જે ખાતું છે એમાં બે ભાગ છે, જુઓ। એક ઉધાર છે અને એક ભાગ છે જમા છે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ। બરાબર, હવે ધ્યાનીનું ખાતું, બરાબર, તો આ ખાતાની ઉધાર બાજુએ આપણે લખીશું। બરાબર, તો ધ્યાનીના ખાતામાં ઉધાર બાજુ લખવાનું, વિગતમાં જે જમાનું ખાતું હોય એના ખાતે। તો આને કહેવાય ધ્યાનીના ખાતામાં ઉધાર બાજુ લખ્યું એટલે ઉધાર્યું, ધ્યાનીના ખાતામાં ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ લખ્યું એટલે એને કહેવાય ઉધાર કર્યું। બરાબર, એ જ રીતે તમે જોશો તો આ વેચાણ ખાતું છે, તો વેચાણ ખાતામાં તમે જમણી બાજુ જમા બાજુ તમે લખો વિગતના ખાનામાં, તો વેચાણ ખાતામાં તમે જમા બાજુ લખો તો એ જમા કર્યું કહેવાય। કોઈ ખાતામાં તમે ઉધાર બાજુ લખો, આ ડાબી બાજુને ઉધાર કહેવાય, જમણી બાજુને જમા કહેવાય, તો ડાબી બાજુ લખો તો ઉધાર થયું કહેવાય, જમણી બાજુ લખો તો જમા કર્યું કહેવાય। તો કોઈ ખાતામાં તમે ઉધાર બાજુ લખો તો ઉધાર થયું કહેવાય, અને કોઈ ખાતામાં તમે જમણી બાજુ લખો જમા બાજુ લખો તો જમા કર્યું કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આની ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં આવશે એ પ્રમાણે કરીશું। તો આ છે ઉધાર જમા। દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહારની બે અસર થાય છે। કોઈ ખાતામાં તમે ડાબી બાજુએ લખો તે ઉધાર કર્યું કહેવાય, અને કોઈ ખાતામાં તમે જમણી બાજુએ લખો તો એ જમા કર્યું કહેવાય। બરાબર, આની ડિટેલમાં ચર્ચા આપણે હવે પછીના પ્રકરણોમાં કરવાના જ છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાતું એટલે શું? તો ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે। આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા હોય છે, ઉધાર બાજુના હોઈ શકે, જમા અસર ધરાવતા હોય છે, જમા બાજુના હોઈ શકે। જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવાય છે। એટલે ખાતું એટલે શું? કે એક જ જગ્યાએ એક સરખા વ્યવહારો એક જ બાજુએ અથવા સામસામુ બાજુએ નોંધી તેના પરથી છેલ્લે વર્ષની છેલ્લી તારીખે, મહિનાની છેલ્લી તારીખે કંઈક સારાંશ મળે, કંઈક તારણ મળે, એક જ જગ્યાએ નોંધવાના,
एक बाबतना व्यवहारों एक जगह एक बाबतना व्यवहार रोकड़ व्यवहार तो बधा रोकड़ व्यवहार लेवाना बराबर कोई व्यक्ति ना व्यवहार हो तो व्यक्ति ना व्यवहार लेवाना मूड़ीना व्यवहार हो तो मूड़ीना व्यवहार लेवाना उपाड़ ना व्यवहार तो उपाड़ना व्यवहार लेवाना कोई खर्च ना व्यवहार तो खर्च ना व्यवहार लेवाना तो एक बाबत ने लगता व्यवहारों ते एक साथ एक जगह नोधो बराबर अने एना पछी वर्षनी छेल्ली तारीखे कई तारण काढ़ो शू काढ़ो तारण काढ़ो तो ये तारण काढ़वामां आवे छे एने कहवाय ए तारण काढ़वा माटे जे तैयार थाय छे एने कहवाय खातू। दाखला तरीके उदाहरण आपेलुं छे कि पुष्पा बहन धंधाना ग्राहक छे तेमने उधार वेचाण करवामां आवे छे धारो कि वर्षमां 20 वखत उधार वेचाण कर्युं। पुष्पा बहन छे वारंवार आपणे આપણા એક ગ્રાહક છે રેગ્યુલર કસ્ટમર છે તો અમને વર્ષમાં એમને 20 વખત વેચાણ કર્યું તો તેમના દ્વારા હિસાબી પતાવટ પણ 20 વખત કરવામાં આવે છે। પુષ્પાબેન સાથેના વર્ષમાં જુદી જુદી વખતે 20 તારીખે જુદી જુદી તારીખે 20×2 એટલે 40 વ્યવહાર થાય છે। 20 વખત તમે માલ વેચો છો તે અને 20 વખત પુષ્પાબેન તમને રૂપિયા આપી જાય છે તે આ બધા વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવાના। પુષ્પાબેન સાથે જેટલા વ્યવહારો થયા બધા વ્યવહારો તમારે એક જ સ્થાને નોંધવાના એક જ જગ્યાએ નોંધવાના તો છેલ્લે તમને જાણકારી મળે છે। તો આ જે વ્યવહારો નોંધવા માટેનું જે ખાતું બનાવાય છે એને પુષ્પાબેનનું ખાતું કહેવાય છે કે પુષ્પાબેનને આટલો માલ વેચ્યો પુષ્પાબેન આટલા રૂપિયા આપ્યા આટલો માલ વેચ્યો આટલા રૂપિયા આપ્યા આટલો માલ વેચ્યો આટલા રૂપિયા આપ્યા એટલે પુષ્પાબેન સાથે જેટલા વ્યવહારો વારંવાર થાય છે એક જ જગ્યાએ નોંધવાથી છેલ્લે તારણ મળશે કે ભાઈ પુષ્પાબેન પાસેથી હવે કોઈ રકમ લેવાની બાકી નથી અથવા પુષ્પાબેન પાસેથી હજુ આટલી રકમ લેવાની બાકી છે। તો છેલ્લે આપણને કંઈક સારાંશ મળશે કંઈક તારણ મળશે એને આપણે ખાતું કહીશું બરાબર। તો ખાતું એટલે એક જ બાબતને લગતા વ્યવહાર અહીંયા પુષ્પાબેન એટલે એક જ બાબત પુષ્પાબેન સાથે જેટલા વ્યવહાર કરો તો પુષ્પાબેનનું ખાતું એ એક જ બાબતનું ખાતું છે। તો પુષ્પાબેન સાથે જેટલા વ્યવહાર નોંધો એને નિયમ પ્રમાણે ઉધાર જમા કરી છેલ્લે એ ખાતામાં કંઈક સારાંશ કંઈ તારણ મેળવે કે ભાઈ આટલા રકમ હજુ પુષ્પાબેન પાસેથી બાકી છે અથવા પુષ્પાબેન પાસેથી હવે કોઈ રકમ બાકી નથી તો એના માટે જે આપણે પુષ્પાબેનનું ખાતું બનાવીએ છીએ એ ખાતું કહેવાય છે। પુષ્પાબેન વ્યક્તિ છે તેથી તેને વ્યક્તિ ખાતું કહેવાય છે। આ બધાની ચર્ચા આપણે બીજા પ્રકરણમાં કરવાના છે। વ્યક્તિ ખાતાની જે માલનું ખાતું મિલકતનું ખાતું ઉપજનું ખાતું ખર્ચનું ખાતું આમ જુદા જુદા ખાતા આવે છે। જેવી રીતે પુષ્પાબેન વ્યક્તિનું ખાતું છે એવી રીતે કોઈ આવકનું ખાતું હોય કોઈ ખર્ચનું ખાતું હોય કોઈ મિલકતનું ખાતું હોય કોઈ માલનું ખાતું હોય બરાબર। વર્ષ દરમિયાન અસંખ્ય વ્યવહારો થાય છે એટલે વર્ષ દરમિયાન અસંખ્ય વ્યવહારો થતા હોવાથી ઘણા બધા ખાતા બને છે બરાબર। નિયમ પ્રમાણે તમારે હિસાબી પદ્ધતિમાં દરેકના ખાતા બનાવવા પડે છે। આ પારિભાષિક શબ્દોના અભ્યાસ વિશેની સમજમાં સરળતા ઊભી કરે છે। પારિભાષિક શબ્દો તે બાબત અંગે અર્થ સ્પષ્ટ કરે છે જેથી કોઈપણ વિવાદનો અવકાશ રહેતો નથી। દરેક શિક્ષણ શાખામાં પારિભાષિક શબ્દોનું આગવું સ્થાન છે અને એક મહત્વ પણ છે। હિસાબી પદ્ધતિ હવે હિસાબો તૈયાર કરવાના તબક્કા તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 21નો મુદ્દા નંબર 11 પેજ નંબર 21નો મુદ્દા નંબર 11 તો હિસાબો તૈયાર કરવાના તબક્કા શું છે તો હિસાબો કેવી રીતે તૈયાર થાય છે બરાબર। તો આ હિસાબો તૈયાર કરવાની એક આખી ચેન છે એક આખી પ્રક્રિયા છે। એ પ્રક્રિયામાં તમે જોશો તો પેજ નંબર 21 પર હિસાબો તૈયાર કરવાનો એક આખો તબક્કો આપેલો છે। તો કોઈ પણ ધંધામાં સૌથી પહેલાં તો વ્યવહાર થાય શું થાય વ્યવહાર થાય અને એ વ્યવહાર થયો એ આપણને ક્યાંથી ખબર પડે વાઉચરથી બિલ રસીદ ભરત્યું ચેકનું ઓળખ્યું બરાબર। આવા ઘણા બધા આપણી પાસે દીલો રસીદ ને બધું હોય તો એ રસીદ પરથી આપણને વાઉચરો કહેવાય એને વાઉચરો પરથી ખબર પડે કે ભાઈ વ્યવહાર થયો બરાબર। પછી એ વ્યવહાર પરથી આપણે ઓળખવાનું કે ભાઈ આ કયા ટાઈપનો વ્યવહાર છે રોકડ વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે કયા કયા પ્રકારનો વ્યવહાર છે ખરીદીનો વ્યવહાર છે વેચાણનો વ્યવહાર છે રોકડ વ્યવહાર છે કયો વ્યવહાર છે બરાબર।
એ વાઉચર પરથી આપણે વ્યવહારને ઓળખવાનું, વ્યવહારને ઓળખીને પછી એની આમદન કરવાની. વિદ્યાર્થી મિત્રો, આ દરેક આપણા ચેપ્ટર છે, યાદ રાખજો. આમદન કરવાની, પેટા નોંધ કરવાની, એ પેટા નોંધ અને આમદન પરથી ખાતા વહીમાં ખતવણીઓ કરવાની, એટલે ખાતા વહી બનાવવાની, બરાબર. અને એ ખાતા વહી પરથી જે આપણને જુદી જુદી બાકીઓ મળશે, એ બાકી પરથી આપણે કાચું સરવૈયું બનાવવાનું, બરાબર. કાચું તારણ તૈયાર કરવાનું. કાચું સરવૈયું બને તો કાચા સરવૈયાને હવાલા પરથી, એટલે હવાલા એટલે વધારાની માહિતી જે વર્ષને અંતે નોંધવાની બાકી હોય તે, તો કાચા સરવૈયાને હવાલા પરથી છેલ્લે તમારે વાર્ષિક હિસાબો બનાવવાના. કોઈ પણ ધંધાનો મુખ્ય હિસાબો નોંધવાનો મુખ્ય હેતુ વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હોય છે. તો છેલ્લે આપણે વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બનાવવાનું આવે છે. એની આપણે ડિટેલમાં ચર્ચા પછી કરીશું. ભાગ બેમાં આનું આખું ચેપ્ટર આવે છે. તો વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બને છે. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જે ધંધાનું પરિણામ બતાવે છે કે દર વર્ષે તમે જે ધંધો કરો છો એમાં નફો થયો કે ખોટ, એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બતાવશે. અને વર્ષની છેલ્લી તારીખે તમારા ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, નાણાકીય સ્થિતિ કેવી છે, તો એ આર્થિક સ્થિતિનો ખ્યાલ તમને પાકું સર્વૈયું બતાવશે. એટલે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છેલ્લે આપણને પરિણામ જાણવા કામ લાગશે, અને પાકું સર્વૈયું એ તમારે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા કામ લાગે છે. એટલે દરેક ધંધામાં આજે છેલ્લે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ હોય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.